Good afternoon. Good afternoon. May I take a seat? Yes. If you are comfortable, you can remove your mask. Yeah, okay, thank you. Apna code janavsu? A304. A304. Trana jankada se 304. Okay. Apna background janav? Sir, સ્ટડીઝ મારું ગાંધીનગર LDRP કોલેજ ખાતેથી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કર્યું છે. ત્યારબાદ મેં ગવર્મેન્ટ એક્ઝામ્સમાં પ્રિપરેશન સ્ટાર્ટ કરી છે. મને 2017માં મેં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ટેક્સ આસિસ્ટન્ટ તરીકે જોબ લાગી હતી, સ્ટાફ સિલેક્શન કમિશનમાં. દેન મેં 2018માં UPSC મેન્સમાં અપીયર કર્યું છે, બટ આઈ કુડન્ટ ક્લિયર ધ મીન્સ. પછી મેં 2019-20માં હું એઝ એ STI તરીકે સુરત ખાતે ફેબ્રુઆરી મહિનાથી 6 મંથથી જોબ કરું છું, રાજ્ય વેરા નિરીક્ષક તરીકે. અચ્છા, તમે સ્ટાફ સિલેક્શન પણ કરી છે, જે કેન્દ્ર સરકારની જોબ છે. હા સર. અને એક સ્ટેટ ટેક્સમાં પણ તમે રહ્યા છો. હા, તો 5 ટેક્સ, 4 ટેક્સ કેન્દ્ર સરકારના અને 4 ટેક્સ રાજ્ય સરકારના કયા કયા છે એના વિશે જણાવશો? હા સર, કેન્દ્ર સરકારમાં સર ડાયરેક્ટ ટેક્સમાં ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, ધેન ઇનડાયરેક્ટ ટેક્સમાં જે કસ્ટમ્સ ડ્યુટી અને એક્સાઇઝ ડ્યુટી હતી, જે હવે GST લગાવી દીધી છે. અને સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં GST, જે સ્ટેટ GST લાગે છે, ધેન VAT લાગતો હતો, ધેન પ્રોફેશન ટેક્સ લાગે છે. અચ્છા. અને જે જુગાર ને એના પર જે ટેક્સ લાગતો હતો. તમે જે ટેક્સેશન વિશે સારું જાણો છો, તો જે ચાણક્યની પુસ્તક છે અર્થશાસ્ત્ર, એ ઇકોનોમિક્સ ઉપર છે કે કોઈ બીજા વિષય ઉપર છે? સર, એ મોસ્ટલી એડમિનિસ્ટ્રેશન પર છે. સ્ટેટનું એડમિનિસ્ટ્રેશન કેવી રીતે કરવું, યુજ, ટ્રેઝરી, અને એમાં ટેક્સેશન રિલેટેડ મેટર્સ ઓછી છે. અચ્છા. હવે સરકારમાં યુઝ્યુઅલી પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ભાગ બનીને આપણે કામ કરતા હોઈએ છીએ, આમ છતાં આપણા GPSCના સિલેબસમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, અર્થવ્યવસ્થા, આર્ટ એન્ડ કલ્ચર આ બધાનો સમાવેશ થાય છે, તો એવી કેમ અપેક્ષા એક બ્યુરોક્રેટ પાસેથી સરકાર રાખે છે? સર, ઇન્ડિયા ડાયવર્સ દેશ છે, સો ઇન્ડિયાની હિસ્ટ્રી, કલ્ચર એ બધું મેટર કરે છે. જ્યારે એક એડમિનિસ્ટ્રેટર કોઈ પણ એરિયામાં વર્ક કરવા જાય છે, ત્યારે ત્યાંના લોકોનું બેકગ્રાઉન્ડ, કલ્ચર વિશે જાણતો હશે તો વધારે સોશિયલી કનેક્ટેડ હશે, અને ઓન ધ ગ્રાઉન્ડની સિચ્યુએશન એને આઈડિયા હશે તો એ સારા ડિસિઝન્સ લઈ શકશે. અચ્છા. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એના કારણે રાજ્ય પર બર્ડન પડે છે કે આવા કામ કરવા, જો કે ફરજિયાત તો નથી, પણ આમ છતાં એ કરે કામ તો પબ્લિક માટે સારું રહેશે. તો રાજ્ય સરકારે આ બધા બંધારણમાં આવા બધા છે, એમાં કોઈ એટલા બધા સુધારા થયા નથી, ફંડામેન્ટલમાં થયા છે પરંતુ રાજ્ય સરકારમાં થયા નથી, તો આપનું આના વિશે શું કહેવું છે કે આ બંધારણમાં એમના પર આ બર્ડન છે કે પછી એને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે સરકારો? ના સર, ટેકન ફોર ગ્રાન્ટેડ નથી લેતી. રાજ્યનીતિના બંધારણ સિદ્ધાંતો એક આઈડિયલિસ્ટિક લેવલે છે. સો ગુજરાત સરકારે જેમ કે દારૂબંધી કરી છે, એ રીતે પછી લેબર લોસમાં કન્ટિન્યુઅસલી ચેન્જીસ આવી રહ્યા છે, ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યા છે. સો ગવર્મેન્ટ ટ્રાય કરી રહી છે અચીવ કરવાનો. ફ્યુચરમાં યુનિવર્સલ સિવિલ કોડ લાગશે, તો એ પણ ગવર્મેન્ટ ટ્રાય કરી રહી છે. એટલે આપ એવું કહેવા માંગો છો કે રાજ્યનીતિના માર્ગ સિદ્ધાંતો એ સરકાર ઓપ્ટિમમ લેવલની જે સુધારાવાદી બને, તો એ બધાનો અમલ કરીએ તો એ કલ્યાણકારી રાજ્ય બને? હા સર, વેલફેર સ્ટેટ બની શકે, બટ એમાં બધાનો વિચાર કરીને પછી સ્ટેટને, ગવર્મેન્ટને ડિસિઝન લેવાનો હોય છે. અચ્છા. સો એમાં ઓકે, અમેરિકાની જે ટ્રૂપ્સ છે, એની જે લશ્કર છે, હવે અફઘાનિસ્તાનમાંથી ધીમે ધીમે નીકળી રહ્યું છે, અને કંદહાર ને બધું તાલિબાનોએ અડધી તો લઈ લીધેલું છે, લગભગ 30% જેવું અત્યારે તાલિબાનના હાથમાં છે. તો અમેરિકાએ ભારતને સલાહ આપી છે કે તમે તાલિબાન સાથે પણ વાત કરો, આમ છતાં આપણે તાલિબાન સાથે નહીં પણ અબ્દુલ ગિની સાથે વાત કરીએ છીએ, રાજ્ય સરકાર, તેની જે સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે અફઘાનિસ્તાનની સરકાર છે, પરંતુ તાલિબાન સાથે આપણે વાત કરતા નથી, ભારત સરકારનું વિદેશ મંત્રાલય, એનું કારણ શું? સર, જ્યારથી 1995થી તાલિબાનની ગવર્મેન્ટ અફઘાનિસ્તાનમાં બની, એ પહેલાં US તાલિબાન સાથે હિસ્ટ્રી રહેલી છે, અને પાકિસ્તાનના નાગરિકો અને ટ્રૂપ્સ પણ તાલિબાનમાં જોડાયેલા છે, અને ઇન્ડિયાની પોલિસી રહી છે કે ટેરરિસ્ટ જોડે નેગોશિએશન ના થઈ શકે જ્યાં સુધી લોકશાહી સરકાર જોડે નેગોશિએશન શક્ય હોય ત્યાં સુધી.
સો ઇન્ડિયાની પોલિસી રહે છે કે લોકશાહી દ્વારા ચૂંટાયેલી સરકાર જોડે નેગોશિએશન થાય અને સ્ટેટ ગુડ. પણ ભારતના જે કાશ્મીર છે એના મુદ્દો વિશે તાલિબાને એવું કીધું કે ભારતનો ઇન્ટરનલ મેટર છે, અમે એ વિશે કંઈ કહીશું નહીં. તો આપણા માટે સારું થયું, કાલ ઉઠીને તાલિબાન સરકાર આવી જાય અફઘાનિસ્તાન. જેમ 1996 થી 2001 સુધી તાલિબાનની સરકાર હતી અને અત્યારે આપણે એમને ઇગ્નોર કરીશું તાલિબાનને, તો જ્યારે ખરેખર તાલિબાનની સરકાર આવી જશે ત્યારે તો 50% લઈ લીધું છે, તો પછી આપણને અઘરું પડશે કે શું શું લાગે છે, આપણો વ્યૂ શું છે, કે આપણે સ્ટેટ ગવર્મેન્ટ જોડે વાત કરવી જોઈએ કે બીટા વર્ઝન જોડે પણ વાત કરી શકીએ. સર, વર્લ્ડના બધા કન્ટ્રીઝ તાલિબાન જોડે નેગોશિએશન કરી રહ્યા છે દોહા રાઉન્ડમાં, સો ઇન્ડિયાને પણ એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. હા સર, હમણાં તમે ના પાડી. હા સર, ઇન્ડિયાની પોલિસી હજુ સુધી રહે છે, પણ તાલિબાન સ્ટેટ એઝ અ સ્ટેટ પણ ચેન્જ થઈ રહ્યું છે. એમના સંવાદદાતા ઇંગ્લિશમાં હવે કન્વર્ઝેશન કરી રહ્યા છે, ઇન્ટરનેશનલ લેવલે વધારે નેગોશિએશન કરી રહ્યા છે, અને જે પહેલા ટેરરિસ્ટ સંગઠનની રીતે કામ કરતું હતું તે હવે રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ તરીકે કામ કરવાનું ટ્રાય કરે. નોટ સર, ફૂલી નોટ. જે સોશિયલી ને રિલિજિયસ એટ્રોસિટીઝ કરી રહ્યા છે એ નથી લાગતું મને. બટ 96 થી 2001 વચ્ચે જ્યારે તાલિબાન સરકાર હતી ત્યારે વિશ્વમાં ફક્ત 3 દેશો એમને તાલિબાન સરકારને માન્યતા આપી હતી, ભારતે આપી નહોતી. તો અત્યારે જો તમે ભારત સરકાર જેની સાથે વાત કરે તો એક જાતની માન્યતા આપી કહેવાય ને, ભારત સરકારે ગવર્મેન્ટ એક દિવસ બીજે કોઈ બીટા વર્ઝન સાથે વાત કરી શકે? આમ સર, ના કરવી જોઈએ. બટ પાછું તમે બદલો. હા સર, ઓકે. યસ, ઓકે સર. યસ સર, ચાવડા સર. એક્ઝેક્ટલી તમે જે હમણાં જ કીધું કે તમે અલગ અલગ એક્ઝામો આપી છે એવા સૌથી કોમ્પ્યુટર એન્જિનિયર. હા સર, બરાબર. તો મને એમ કહો કે તમે સ્ટાફ કમિશનના અંદર કામ કર્યું છે એસટીઆઈ તરીકે, એટલે મોસ્ટલી રેવન્યુ ડિપાર્ટમેન્ટનો તો તમને સારો અનુભવ હશે, બરાબર. અને બીજું કહી શકે કે ટેક્સના બાબતમાં તમે જાણતા હશો. હા સર, બરાબર. તો એક્ઝેક્ટલી વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન ટેક્સ એન્ડ ફીઝ? ટેક્સ એન્ડ ફીઝ સર, ફીઝ કોઈ પર્ટિક્યુલર સર્વિસ પર લાગી શકે છે, જ્યારે ટેક્સ દરેક નાગરિકને જે લો છે એ પ્રમાણે લાગી શકે. ઓકે, જે ટેક્સ લો છે. જીએસટી શું છે? સર, જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ છે, જે રાજ્યના અને કેન્દ્રના જે વધારે કોમ્પ્લેક્સ લોસ હતા એને મિક્સ કરીને વન નેશન વન ટેક્સનું મોડલ પર આધારિત છે, જેમાં સર્વિસીસ લાવવામાં આવે. સર, કોમ્પ્લેક્સિટી ઓછી કરવા. કોમ્પ્લેક્સિટી કઈ હતી એક્ઝેક્ટલી? મારે એ જ જાણવું છે કે કોમ્પ્લેક્સિટી કઈ હતી. સર, ટેક્સ કલેક્શનમાં કોમ્પ્લેક્સિટી હતી, જે વેટમાં કલેક્શન થતું હતું તે દરેક રાજ્યમાં વેટનો પર્સન્ટેજ અલગ હતા. સો સ્ટેટ વાઇઝ જે ઓછા ટેક્સ હોય એ રાજ્યો વધારે બિઝનેસ ને એટ્રેક્ટ કરતા હતા. સો એક યુનિવર્સલ ટેક્સ. જીએસટી લાગુ થયા પછી એક્સાઇઝ ડ્યુટી અને કસ્ટમ ડ્યુટી પૂર્ણ રૂપે સમાપ્ત થઈ ગઈ છે? ના સર, એક્સાઇઝ ડ્યુટી એમાં થઈ ગઈ છે, પણ આલ્કોહોલ ને બેવરેજીસમાં સ્ટેટ્સને હજુ સત્તા છે, પેટ્રોલિયમમાં સ્ટેટ્સને સત્તા છે, અને કસ્ટમ્સ ડ્યુટીમાં અમુક સિચ્યુએશનને છોડતા હજુ બાકી છે. જીએસટી કાઉન્સિલની હમણાં કયા નંબરની બેઠક છે? સર, 44th નંબર. એના અંદર પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલ, ડીઝલ, એવિએશન ટર્બાઇન ફ્યુલના સંદર્ભમાં કોઈ નિર્ણય આવ્યો કે પછી? હા સર, એવિએશન ટર્બાઇન ફ્યુલમાં ડ્યુટી ઓછી કરી છે, બટ આઈ કાન્ટ એક્ઝેક્ટલી રિકલેક્ટ. ઓકે, નંબર્સ. એક્ટ ઇસ્ટ પોલિસી અને લુક ઇસ્ટ પોલિસી વચ્ચે અંતર શું છે? સર, લુક ઇસ્ટ પોલિસી પ્રીવિયસ ગવર્મેન્ટમાં હતી, કન્સિડર હતી. તેમાં કઈ ગવર્મેન્ટ? બિફોર 2014 ની ગવર્મેન્ટ. 2014 થી પછી બહુ બધી સરકારો છે. કોઈ નવી વિંગ બનાવતી હોય સરકાર? એક્ટ ઇસ્ટ પોલિસી. સર, સાઉથ ચાઇના સીને કન્સિડર કરીને, પછી મલાકા સ્ટ્રેટને કન્સિડર કરીને પણ એક્ટ ઇસ્ટ પોલિસીના થ્રુ મ્યાનમાર, બાંગ્લાદેશ ને થાઇલેન્ડ એ બધા કન્ટ્રી સાથે વધારે ઇન્ડિયાને રિલેશન, નોર્થ ઇસ્ટ અને ઇન્ડિયાની જીઓ પોલિટિકલ સિક્યોરિટી માટે પણ જરૂરી છે.
કોમ્પ્યુટર એન્જિનિયર નું પ્રશાસન ના અંદર શું કામ? સર હાલમાં ઈ ગવર્નન્સ પર વધારે ફોકસ છે, સો દરેક પોલિસીમાં કોમ્પ્યુટર્સ આવે છે, કોમ્પ્યુટર સિસ્ટમ. એનાથી તમારા આવાથી પ્રશાસનનો શું ફાયદો થશે? સર મને વધારે અન્ડરસ્ટેન્ડિંગ હશે કે જે જરૂરિયાતો કઈ છે સિસ્ટમમાં, અને હું વધારે સારી રીતે કોઈ સપોઝ સ્ટેન્ડર્ડ્સ આપવાના હશે તો હું વધારે સારી રીતે નેગોશિએટ કરી શકીશ. 5 એવા વાયરસના નામ આપો કે જેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સાયબર સુરક્ષાનો પ્રશ્ન ક્રિએટ કર્યો. વાયરસ છે, ટ્રોજન વાયરસ, રેન્સમવેર, ધેન આઈ કાન્ટ રિકલેક્ટ ધ અધર થિંગ. સર ચિકન નેક શું છે? નો સર, આઈ ડોન્ટ. અચ્છા, વોકલ ફોર લોકલ એટલે શું? સર આત્મનિર્ભર ભારત અંતર્ગત ગવર્મેન્ટ ટ્રાય કરી રહી છે કે લોકલ પ્રોડક્ટ્સને ઇન્ટરનેશનલ સપ્લાય ચેનની અંડર સમાવેશ કરી શકાય, સો જે લોકલ પ્રોડક્ટ્સ હોય એમને વધારે મહત્ત્વ આપવાની વાત છે. આપણે ડાંગનું કલ્ચર છે અને કચ્છનું કલ્ચર છે, એ બંને વચ્ચે શું તફાવત છે? ડાંગ અને કચ્છ, ડાંગમાં સર 94% આદિવાસી પોપ્યુલેશન રહે છે. એ તો પોપ્યુલેશન ઓકે, સો ત્યાંનું કલ્ચર પણ અને ત્યાંની જે કુદરતી રિસોર્સિસ છે એ જંગલ્સ ને એ પ્રમાણે તેનું કલ્ચર ઘડાયેલું છે, અને ત્યાં માઇગ્રેશનની રીતે જોઈએ તો મહારાષ્ટ્રને ત્યાંથી પોપ્યુલેશન વધારે આવેલી છે, ત્યાંનું કલ્ચર, ત્યાંની લેંગ્વેજ પણ આદિવાસીઓની એ પ્રમાણે છે. ત્યારે કચ્છમાં બલુચિસ્તાન અને સિંધ સાઇડથી આવેલી પ્રજા છે, સો અને ડેઝર્ટ રિજિયન હોવાથી ત્યાંના કલ્ચર ને એગ્રીકલ્ચર ને દરેકમાં ડિફરન્સ છે. એપિડેમિક અને પેન્ડેમિક એટલે શું? એપિડેમિક અને પેન્ડેમિક સર આ WHO અંતર્ગત ડેફિનેશન છે, અને એપિડેમિક સર આઈ કાન્ટ ડિફરન્શિએટ બિટવીન એક્ઝેક્ટ ડિફરન્સ. સર એગ્રીકલ્ચરના સંદર્ભમાં અત્યારે ખૂબ જ માથાકૂટ ચાલી રહી છે. ગવર્મેન્ટે 3 એગ્રીકલ્ચર લોસ બહાર પાડ્યા છે, જેમાં મેઇન એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ ને પછી બીજા એક્ટમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને નવા ચેન્જીસ લાવ્યા છે. ત્રણે ત્રણ એક્ટના નામ યાદ છે તમને? આપી શકશો? ના સર, મને એક જ અત્યારે રિકલેક્ટ થાય. ઓકે, શું ડિમાન્ડ છે ખેડૂતોની? ખેડૂતોની ડિમાન્ડ છે કે ફર્સ્ટ ઓફ ઓલ MSP જે મિનિમમ પ્રાઇસ છે તેને લીગલાઇઝ કરવામાં આવે, જે હજુ સુધી લીગલાઇઝ નથી. ધેન જે એસેન્શિયલ કોમોડિટીઝમાં છે તેમાં જે પ્રોડક્ટ્સને બહાર કાઢવામાં આવે. કોણ લીડર છે એમના? રાકેશ ટિકેટ. સરકાર એવું વિચારી રહી છે અથવા તો સરકારને બુદ્ધિજીવીઓએ એવા સૂચનો કર્યા છે કે એગ્રીકલ્ચર ઉપર પણ ટેક્સ લગાડવો, તમે શું માનો છો, લગાડવો જોઈએ કે ન લગાડવો જોઈએ? સર કોન્સ્ટિટ્યુશન પ્રમાણે એગ્રીકલ્ચર ઉપર ટેક્સ લગાવવાની સત્તા રાજ્યોને આપેલી છે. આજ સુધી દેશને 70 વર્ષ આઝાદી થયા ત્યાં સુધી ખેડૂતોની સમસ્યાઓ હજુ પ્રોપરલી સોલ્વ નથી થઈ, સો હજુ જ્યાં સુધી ભારતમાં ખેડૂતોની સમસ્યાઓ કોર્પોરેટ ફાર્મિંગ, હા સર, અને કોર્પોરેટ એગ્રીકલ્ચર, આમાં શું તમે સમજો છો? કોર્પોરેટ ફાર્મિંગ તે શું સમજો છો તમે? સર કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને કોર્પોરેટ ફાર્મિંગ. ઓકે સર, આ બંનેમાં શું ફરક હશે? સર એક્ઝામ્પલ આપીને સમજો. પ્લીઝ સર, આપણે ગુજરાતમાં પેપ્સિકોનનો કેસ જોયો, એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કેસ હતો, જેમાં એ લોકો પ્રોપર પ્રોડક્ટ્સ અને સીડ્સને બધું આપે છે અને ક્વોલિટી ડિઝાયર્ડ ક્વોલિટીની ગાઈડલાઇન્સ આપે છે જે ખેડૂતોને ઉગાવવાના હોય છે ખેડૂતોની જમીનમાં. અને કોર્પોરેટ ફાર્મિંગમાં સર જે હું સમજું છું, આઈ કેન ઓન્લી ગેસ સર, કે કોર્પોરેટ્સ પોતાના જ રિસોર્સિસનો યુઝ કરીને. હોવું જોઈએ કે ન હોવું જોઈએ આ વ્યવસ્થા? રાખવી જોઈએ ટેક્સ વધારે ગેઇન કરવા માટે. સપોઝ આપણે એગ્રીકલ્ચર ઉપર ટેક્સ લેવાનું નક્કી કરીએ છીએ, તો વેધર ધી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઓર કોર્પોરેટ ફાર્મિંગ, સો ફાર એઝ ધ ટેક્સ કલેક્શન ઇઝ કન્સર્ન એન્ડ ઇમ્પોઝિંગ ધ ટેક્સ ઇઝ કન્સર્ન,
whether it is doable or not. What do you say? Sir, right now I would say not doable. Why? Sir, growth एक perspective छे, but जे खेडूतो जे marginalized छे, small farmers छे mostly, so land ने ए लोकोना जे issues छे, એના પર government અત્યારે focus કરવાની જરૂર છે. Small farmers બિચારાને એમને MSP નો લાભ નથી મળતો, એના એના પાકનું સંરક્ષણ નથી મળતું પૂરતા પ્રમાણમાં, એને ભાવો નથી મળતા, તો શોષણ તો એડમિનિસ્ટ્રેશન કરતું હોય એવું લાગે છે. આ બાજુ તમે એમ માનતા હો કે કોર્પોરેટ સેક્ટર એમાં આવશે તો એમનું શોષણ થશે, અને આપણે તો 60-70% એગ્રીકલ્ચર લેન્ડ હોલ્ડર્સ છે, તમે કહો છો એમ નાના જ છે, પણ ટેક્સ ઇવેઝનથી બચવા માટે એવું ન શક્ય બને કે કોર્પોરેટ ફાર્મિંગ ઇન્ટ્રોડ્યુસ કરી અને વધુમાં વધુ ટેક્સ એ લોકોના એગ્રીકલ્ચર પ્રોડ્યુસ ઉપર નાખવો જોઈએ તો ટેક્સની આવક વધે. કેમ કે તમે તો ઇન્કમ ટેક્સમાં હતા, તમે ટેક્સ તો ઉઘરાવી શકતા જ નહોતા બધા લોકો પાસેથી. બધા લોકો ટેક્સ ભરે છે? નથી ભરાવી શકતા. તમે કલેક્ટર નથી કરી શકતા. એસટીઆઈ તરીકે પણ તમે એ જ કરો છો કે તમે નથી મેળવી શકતા, ટાર્ગેટ એચિવ નથી કરી શકતા તમારું. તો આ એક ઓપ્શન કેવો લાગે, શું કરી શકાય એમાં? સર, એને કન્સિડર કરી શકાય, બટ પ્રોપર ગાઈડન્સ જરૂરી છે. કેવું? સર, ફાર્મર્સને વિશ્વાસમાં લઈને જ, અને પછી કોર્પોરેટ્સ પણ સર એટ્રેક એટલા માટે થઈ રહ્યા છે, જે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે એટલે, તો ગુજરાતને યુપી જેવા રાજ્યોમાં જ હજુ એ એલિજિબલ છે, બીજા સ્ટેટ્સમાં હજુ એગ્રીકલ્ચર એટલું ડેવલપ નથી. નીચલી કક્ષાના અત્યારે ઓફિસર છો? હા સર, બરાબર, બેઝિક લેવલના ઓફિસર છો, અને તમે લગભગ 2-3 વર્ષથી તો ટેક્સમાં કામ કરો જ છો, પહેલામાં હતા ને કેન્દ્રમાંથી હવે રાજ્યમાં આવ્યા. તમે એઝ અ જુનિયર મોસ્ટ ઓફિસર, લોકો ટેક્સ નથી ભરતા એના પાછળના સરકારે ઘણા બધા કારણો જાહેર કર્યા છે. સરકાર ઘણી બધી યોજનાઓ પણ જાહેર કરે છે, સરકાર ઘણા બધા ઉપાયો પણ જાહેર કરે છે કે આમ કરવું જોઈએ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ. પણ તમારા પોતાના એઝ એ કેન્ડિડેટ A304 તરીકે તમે એવા 2 સૂચનો આપો કે જેથી ટેક્સની આવક વધે. ઓકે સર, કેન આઈ ટેક અ સેકન્ડ? તમે જે ટેક્સમાં કામ કરતા હોય, ટેક્સની આવક વધારવા માટે અધર ધેન ગવર્નમેન્ટ સજેશન્સ, અધર ધેન એક્સપર્ટ સજેશન્સ, આઈ વોન્ટ યોર ઓન ટુ. ઓકે સર. સર, ગ્રાઉન્ડ લેવલ પર સ્ટેટ ટેક્સનું હું કહું તો સર્વિસીસને વધારે ઇન્ક્લુડ કરી શકાય, જે અત્યારે ગુડ્સ પર જ ફોકસ છે, અને સ્પેસિફિકલી ગુજરાતમાં જે ટેક્સટાઇલ અને ડાયમંડ્સ છે એમના પર જ ફોકસ છે, તો સર્વિસીસને વધારે કન્સિડર કરી શકાય. અને સર, જે વેરા સમાધાન યોજના જેવી યોજના છે એને વધારે લાગુ કરી શકાય. અને સર, થર્ડ હું કહીશ કે થોડું સોફ્ટવેર ડેવલપ કરી શકાય વધારે સારી રીતે, જેમાં મેં વર્ક કર્યું છે સર, એ કસ્ટમર્સ મીન્સ કે ટેક્સ પેયર માટે સર એટલું ઇઝી નથી. ઓકે, માય લાસ્ટ ક્વેશ્ચન. હું પોતે ઇન્કમ ટેક્સ ભરું છું. ઓકે, બરાબર, પણ સમય મર્યાદામાં ક્યારેય ભરતો નથી. બરાબર, મને કોઈક યાદ કરાવે છે ત્યારે જ હું ભરું છું. સામેથી પ્રોએક્ટિવલી મનુષ્ય કોઈ પણ ટેક્સ ભરવા માટે જશે નહીં. હવે તમે મને કહો કે દંડનીય કાર્યવાહી વધારે ઉપકારક છે કે સમજાવટવાળી? તમે કયા પક્ષે છો, દંડ કરવા પક્ષે છો કે સમજાવટ કરવા પક્ષે છો? સર, હાલમાં ઇન્ડિયાની સિચ્યુએશનને જોઈને સમજાવવાના પક્ષે છે. ઓકે, માય લાસ્ટ ક્વેશ્ચન. હા સર, બ્લેક આખું વ્હાઇટ બોર્ડ છે, આના ઉપર તમારે 3 સેકન્ડના અંદર એ નિર્ણય લેવાનો છે કે તમે આના ઉપર કયું ચિત્ર દોરવા માંગશો. 3 સેકન્ડ. સર, ગાંધીજીની દાંડી માર્ચ. કેમ? સર, બહુ સ્ટ્રોંગ મેસેજ હતો, જે સિમ્પલ રિસોર્સિસ જે નમક છે એને કન્સિડર કરીને, સો બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી મેસેજ હતો જે રિપ્રેસિવ ગવર્મેન્ટ માટે. ઓકે, સો ઓવર.
રોજર ખાલી દાઢી ને એવું બધું કરીને જવા ક્લીન શેવ કરીને આઈ કોન્ટેક્ટ બી સારો છે ટેમ્પો સારો છે તમારો નોલેજ પણ સારો છે 17 તારીખે 17મી એટલે સમય છે હા સર ટેક્સ તરીકે આ તો ખબર હશે કે ટેક્સ અને ફીસ વચ્ચે અંતર શું છે એક સૌથી સારી ક્વોલિટી તમે તમારી જે મેં ઓબ્ઝર્વ કરી છે યુ આર અ વેરી ગુડ લિસનર ઓફિસર ઇઝ હુ લિસન્સ ધ બેસ્ટ બરોબર એટલે એ ક્વોલિટી તમારી પાસે સારી છે થોડું ઇન્ફોર્મેટિવલી જોઈ લેજો અને જ્યાં તમારો સે કહેવાનો થતો હોય હા તમારો મત જ્યારે આપવાનો હોય ત્યારે ફર્મ રહેજો એકદમ ઓકે અને બીજું તો યુ આર ફર્મ કોઈ આવો ટ્રિકી ક્વેશ્ચન નાખે એનો મિનિંગ એ નથી કે તમારું નોલેજ તપાસાય છે ખાલી એટલે કે તમારી માનસિકતા ચેક થશે બરાબર જે રીતે તમે ગાંધીજીનું યાત્રા કહી તો ચલો એ સારી માનસિકતા સાથે છે કે ભાઈ એના અંદર શું છે વેલફેર સ્ટેટનો આખો નિચોડ છે પણ તમે કોઈ ટોય અથવા એવું કોઈ કહી દીધું હોત તો કે એને કે માનસિકતા સંકીર્ણ થઈ જાય ઓકે બીજું ખાસ એ કહેવાનું કે ધેર ઇઝ નો ગ્રે એરિયા ઇન ગવર્નમેન્ટ આઈધર ઇટ્સ વ્હાઇટ ઓર બ્લેક તો તમારે જે ઓપિનિયન છે કે તાલિબાન માટે તો એ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે તો છે તો ગવર્નમેન્ટ ગવર્નમેન્ટ સાથે જ વાત કરે પછી એમાં કોઈ ઓપિનિયન બીજો હોય જ ન શકે કે ના સર આપણે વાત નથી જ કરી શકતા એમ છે આપણે ખાલી અબ્દુલ ગની સાથે જે ગવર્નમેન્ટ અત્યારે હોલ્ડ ઉપર છે ત્યારે જ્યારે તાલિબાન આવશે ત્યારે આપણે અમુક પ્રકારના એની સાથે એવા કમ્યુનિકેશન કરીશું કે હોય ને કે ભાઈ એ ટાઈપની વાત તો થશે પણ અત્યારે તો નથી થવાની એટલે ફ્યુચરને ન જોશો હાલની કન્ડિશન પ્રમાણે જવાબ આપવાનો ત્યારે ફ્યુચરને જોઈને નહીં આપવાનું કે આવી જશે તો શું થશે એ નહીં અત્યારે નહીં થઈ શકે વાત ભલે અમેરિકા કે વી આર ઇન્ડિપેન્ડન્ટ નેશન આપણે આપણી પોલિસી જાતે બનાવી સર મારે ક્વેશ્ચન પૂછો સર મેં 2017માં પણ ઇન્ટરવ્યુ આપેલું પણ હું માર્ક્સ સ્કોર નહોતો કરી શકું સો મને એમાં રીઝન્સ એક મારે ત્યારે જોબ નથી સર અને બીજું કે મેં મારી એક્ઝામ્સ મેન્શન કરી હતી કે મેં SSC આપી હતી UPSC આપી હતી સો SSCમાં મને થોડો ઇશ્યુ થયા હતા કેમ કે સર હું ઇંગ્લિશ ફોકસ વધારે રહું છું સો હું એક્ઝામ તો મેં ક્લિયર કરી દીધી હતી પણ મને સાયન્સ બેઝ ક્વેશ્ચન પૂછ્યા હતા મારું બેકગ્રાઉન્ડ ના સર હું એન્જિનિયરિંગ કરેલું છે પણ મને સાયન્સ બેઝિક સાયન્સ પૂછ્યું એટલે સર મને પછી બધા એમ કીધું કે તમે બધું મેન્શન ના કરો બેસો સામે એટલે તમારો ઇન્ટરવ્યુ એના ઉપર જ જશે કે જેટલી ઇન્ફોર્મેશન તમે આપશો ધ્યાનમાં લઈ લેવાનો કે મારા આટલા ક્વેશ્ચન ડીક થઈ ગયા તો શું થશે જેટલું આવડે એટલું સરસ બોલવાનું તમે આજે બ્લફિંગ કર્યું જ નથી આજે બહુ બ્લફિંગ સર બીજો એક ક્વેશ્ચન છે મારું રિસન્ટલી DYSOમાં સિલેક્શન થયું છે અને મારી ઈચ્છા છે કે હું એમાં જોઈન કરું સર મેન્શન કરી દો કહી દો પણ પછી સર ક્વેશ્ચન આવશે ને કે STM માંથી કેમ જો પછી ક્વેશ્ચન આવે છે એડમિનિસ્ટ્રેશન ઉપર જાય પછી તમારો પોઝિટિવ વન્સ યુ ઇન્ફોર્મ ધેન યુ શુડ પ્રિપેર હજી ઓર્ડર નથી આવ્યો
ક્રોસ ક્વેશ્ચનિંગ વધારે થાય કે કેમ સેમ થાય 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 સેમ સીધું પેલો ક્વેશ્ચન પૂછશે કે કમ્પ્યુટર છે ને જો એનો જવાબ શું હોય એનો સર આઈડિયલ આન્સર કઈ હોય એ તમને હું કહી દઉં કે સાહેબ બધી હું ત્યાં ગયો ત્યાં જાઉં એક બે મહિનાનો પગાર લઉં પછી સાહેબ મને ખબર પડે અને તમારું પેલું જે યુપીએસસી વાળી મેઇન્સ વાળું જે લોજિક છે ને એને તમે અહીંયા પ્રૂવ કરી દો અહીંયા તમારો બેઝિક ઇન્ટરેસ્ટ તો ડીવાયએસઓ જોઈન કરવાનો જ છે કે તમે યુપીએસસી ક્રેક કરો છે કે નહીં એ અમને ખબર પડી ગઈ ને તો એમને તો ખબર પડી જ છે તો એમાં શું ખોટું કરો છો તમે સર પછી યુ આર ડુઇંગ ફોર ધ બેટર પ્રોસ્પેક્ટ્સ હા સર પણ પછી ક્રોસ ક્વેશ્ચન માં એમ આવે કે અહીંયા વર્કલોડ ઓછો હોય એટલે આવી રહ્યો છું કે ઘર આવાનું એ લાવવાનું હશે હોમટાઉન છે તો શું તમે તમે જેવા છો એવા દેખાવ છો કે નહીં એવા છો કે વ્યક્ત થાવ છો કે નહીં તો પછી કશું છુપાવવાની કોશિશ ન કરતા શક્ય હોય ત્યાં સુધી તમે જેવા છો એવા દેખાવા જો એક મુદ્દો યાદ આવ્યો જે તમે પહેલી 2 મિનિટમાં તમારા પરિચયમાં બોલો ને એનાથી ત્રીજી વસ્તુ 30 મિનિટમાં આવી ગઈ જવાબ અમુક પ્રશ્નો પૂછ્યા તો સાહેબ મને એક્ઝિક્યુશન કરતા પોલિસી મેકિંગ માં વધારે રસ છે એવું તો કહી શકો ને ડીવાયએસઓ નું કામ પોલિસી મેકિંગ નું છે અહીંયા એક્ઝિક્યુટ કરવાનું થાય છે તો હું મને ખબર છે કે અહીંયા શું તકલીફ પડે છે તો હું બેટર પોલિસી ફ્રેમ કરી શકીશ જો 10 વખત ના પાડવી પડે ને તો ચિંતા ના કરો 10 માં નો સર આઈ ડોન્ટ નો આઈ એમ સોરી સર એક્સક્યુઝ મી સર એવું કેવું પડે ને પછી હું થોડું ફસાયો એટલે તમને નોતા આવડતા જતા તમે આપવાનો પ્રયત્ન કર્યો હશે એટલે નેગેટિવ એટલે સર થોડો નર્વસ થઈ ગયો ત્યારે અને પછી અમે ક્રોસ ક્વેશ્ચન કર્યું એટલે થોડું બોલ્યું આજે સારું છે આજે સારું આજે તમારો બહુ સારો બહુ સરસ છે થેન્ક યુ